बच्चा लोग लेक्चर 05 चैप्टर क्यू है परमाणुओं टेक्निशियन आम आई जाओ बांधो नहीं हाँ बराबर 05 अने परमाणुओं लगभग चैप्टर पती गयु आप आ कोविड कोरोना ना हिसाबे जे रिड्यूस सिलेबस छे ए प्रमाणे ज भणावानुं हतुं ने पती गयु एकादु बाकी छे कदाच बोरनी मर्यादाओ के बोर मॉडल ने लिमिटेशन्स शू पछी हजी एक बाकी छे हाँ बोरनी जे स्वीकृतिओ भण्या हता ने आपणे त्रण एमां बीजी स्वीकृति शू हती वाह 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 भाई भाई मजा आवी गई NH/2π એની સાબિતી ડબ રોગલીના તરંગ લંબાઈના સૂત્ર પરથી એ છે સારો પ્રશ્ન છે તો ચલો લગભગ પ્રશ્ન નંબર 12-13 પડે કયો પડે છે ગુડ ક્વેશ્ચન નંબર 13 ડબ રોગલી પરથી બોરનું NH/2π તારવો હેને सिंपल प्रश्न है L इज इक्वल्स टू NH/2π तारो वेरी सीम्पल तो चलो पहला तो बोर ना अधितर्क शू आ शू है अरे आ कोणीय वेगमान है कोनो इलेक्ट्रॉन नो क्यों इलेक्ट्रॉन हाँ कक्षा में फरत है ये इलेक्ट्रॉन ना कोणीय वेगमान है दोस्त खबर है कि नहीं हाँ अँ पाछ एन गुणाय पूर्ण गुणांक है मतलब आ क्वांटाइजेशन थी गयु है ना तो अपनी थियरी ना इंट्रोडक्शन नो पहलो ज मुद्दो आवो बने के बोरनी स्वीकृति नंबर 2 प्रमाणे कक्षा में भ्रमण करता इलेक्ट्रॉन ना कोणीय वेगमान नु क्वांटमीकरण थाय छे हाँ लखीए बोरनी स्वीकृति 2 प्रमाणे कक्षा में परिभ्रमण करता इलेक्ट्रॉन ना कोणीय वेगमान नु कोणीय वेगमान नु क्वांटमीकरण थाय छे ख्याल छे अच्छा आ क्वांटमीकरण थाय छे तो आ बाबत नो उकेल 1923 मां लुई द ब्रोगली आप्यो कोणे आप्यो आनो उकेल हाँ 1923 मां लुई द ब्रोगली डी ब्रोगली आने आप्यो उकेल बराबर शू कह्यु द ब्रोगली है तो द ब्रोगली नो सेंटेंस बहु मस्त हतो द ब्रोगली एवुं कह्यु कि भाई द्रव्य कण खरा ने इलेक्ट्रॉन जेवा एने पण तरंग नेचर होय अपने नहीं भण्या के प्रकाश ने किरण नेचर पण होय प्रकाश नो तरंग नेचर पण होय प्रकाश ने फोटोन टाइप नो नेचर पण होय एज रीते इलेक्ट्रॉन जेवा द्रव्य कण ने पण तरंग तरीके तमे लई शको एनी अनुकूल परिस्थितिओमां ए तरंगनी जेम वर्ते यस तो द ब्रोगली मुजब शुं हतुं के इलेक्ट्रॉन जेवा द्रव्य कण ने પણ તરંગ પ્રકૃતિ હોય છે ક્લિયર આ લુઈ દ બ્રોગલીનું ઇન્ટ્રોડક્શન હવે જુઓ તમે ધારો કે ઇલેક્ટ્રોન તરંગની જેમ જાય છે તો કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન તરંગની જેમ બિહેવ કરતો હશે તેને કાચું પાકું ડ્રોઈંગ આવું બનાવી લઈએ આપણે જુઓ આર યુ ન્યુક્લિયસ સપોઝ અને આ રહી એની કક્ષા હે ને હવે ઇલેક્ટ્રોનનો તરંગ માર્ગ દોરીએ ચલો ભાઈ કેમેરામાં કવર થાય છે ને આ બધું આ હા થઈ ગયું જો બતાવમાં તરંગ ક્યાં છે જો એક તરંગને લાલ બનાવીએ આપણે આર્યું નાખું એક આ એક તરંગ લંબાઈ લેમડા થઈ ગયું ને આટલું એક ટેકરો અને ખાડો એક શૃંગ અને એક ગર્ત હા પછી જો ફરીથી એક તરંગ અહીંથી આમ આવ્યું દેખાયું રેડ કલરનું તરંગ
પછી અહીંથી જો પાછું આમ ગયું, દેખાયું કે નહીં? હા, પછી એ જ તરંગ જો આમ દેખાયું ને કમ્પ્લીટ. આ એક રેડ કલરનું તરંગ, બીજું તરંગ ગ્રીન બનાવીએ આપણે, તો ગ્રીન બનાવીએ, ઉભારો મસ્ત બનાવીએ, ચિંતા નહીં કરતા. તો અહીંથી આમ એક તરંગ લંબાઈ બની, ખાડો ટેકરો આ બન્યું, બન્યું બન્યું. હવે તમને એમ થાય સાહેબ આ બે તરંગો છે, બે તરંગો છે પણ છે ઇલેક્ટ્રોનના જ, એક આપાત અને એક પાછું આવતું પરાવર્તિત તરંગ, સમજ્યા? સ્થિત તરંગ છે આ. સ્થિત તરંગ કોને કહેતા હતા આપણે, યાદ કરો 11મું? જેમ કે આ બે છેડા વચ્ચે દોરી બાંધી, એક સમજણ માટે કહું છું ખાલી હું, બે છેડા વચ્ચે દોરી બાંધી, હવે દોરીને આમ ડિસ્ટર્બ કરો તો દોરીમાં આવા તરંગો ઉત્પન્ન થાય ને આમ, આમ આ તરંગ અહીંયા અથડાય એટલે અહીંથી પાછું આવે કે નહીં, તો ટકરાઈને પાછું આવે ને આમ, આવે ને આમ પાછું. તો આ આપાત તરંગ અને આ પરાવર્તિત તરંગ, તો આ ભાતને સ્થિત ભાત કહીએ છીએ આપણે કે નથી કહેતા? અચ્છા, સ્થિત ભાતના છેડા પર જો નિષ્પંદ બિંદુઓ બને છે, દેખાય છે? અરે યાર, આ આ જ્યાંથી ઓપન ભાગ હોય ને આને પ્રસ્પંદ કહેવાય, અને આ ભેગા થઈ જતા હોય તો એને શું કહીએ છીએ આપણે? નિષ્પંદ. તો બંને છેડે નિષ્પંદ બિંદુ બને, આ તરંગો અનુનાદનો પણ અનુભવ કરે છે. તો આ બધું જ અહીંયા ઇલેક્ટ્રોનના તરંગને પણ લાગુ પડે દોસ્ત, બિલકુલ પડે. દ બ્રોગલી આ જ બધી ચોખવટ કરી હતી. ચલો લખીએ પોઈન્ટ એકાદો, શું કે દોરીમાં ઉદ્ભવતા તરંગોની જેમ જ દોરીમાં ઉદ્ભવ, આટલું બધું સમજાયું ને, બટ લખવાનું બહુ શાંતિથી થોડું જ. શું કે દોરીમાં ઉદ્ભવતા તરંગોની જેમ જ ઇલેક્ટ્રોનના તરંગો પણ અનુનાદ અનુભવીને સ્થિત તરંગ બનાવે છે. ક્લિયર? દોરીના તરંગોની જેમ ઇલેક્ટ્રોનના તરંગો પણ અનુનાદ અનુભવી સ્થિત તરંગો બનાવે છે, રચે છે, જેના બંને છેડા પર કેવા બિંદુ દેખાય? નિષ્પંદ બિંદુ. જેના બંને છેડા પર નિષ્પંદ બિંદુઓ હોય. અચ્છા, નિષ્પંદ બિંદુઓ પર હું કેમ ભાર મૂકું છું? કેમ કે દ બ્રોગલીનું સોલ્યુશન હવે આ નિષ્પંદ શબ્દ ઉપરથી જ છે. તમે સમજો, છેડા પર નિષ્પંદ બનવા એનો મતલબ શું? એનો મતલબ કે લેમડા પૂર્ણ ગુણાંકમાં છે દોસ્ત. યસ, તું દેખ આ એક ટેકરો ને એક ખાડો, આ વન લેમડા થઈ ગયું, થઈ ગયું કે નહીં? પછી ફરી જો, આ એક ટેકરો ને આ ખાડો, આ વન લેમડા થઈ ગયું, થઈ ગયું કે નહીં? હવે હું એમ સમજું કે સપોઝ છેડા પર નિષ્પંદ નહીં બનતો, પ્રસ્પંદ બને છે, એનો મતલબ આવો બિંદુ છેડા પર બને, તો શું આ એક લેમડા થશે? આ આટલો એક લેમડા થઈ ગયો, હવે આ એક લેમડા થશે? આ સમજાય કે નહીં? તો અપૂર્ણાંક થઈ જાય, ખ્યાલ આવ્યો? તો આ આજ ધ લુઈ ધ બ્રોગલીનું મસ્ત સોલ્યુશન શું કે ઇલેક્ટ્રોન જેટલું બી અંતર કાપે ને એ તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. જો દેખાય તો છે, આ વખતે કેટલી તરંગ લંબાઈ થઈ? ચાર થઈ છે. જો આ રેડ કલરનું અહીંથી સ્ટાર્ટ કરમ, એક બે ત્રણ ચાર લેમડા છે કે નહીં? તો લેમડાના પૂર્ણ ગુણાંક જેટલું હોય શું કાપેલું અંતર. ઇલેક્ટ્રોન દ્વારા કાપેલ અંતર લેમડાના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હવે ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપે છે? હવે એક સર્કલ ફરે તો 2πr કેટલું અંતર કાપે છે? 2πr, અને લેમડાનો પૂર્ણ ગુણાંક. ક્લિયર? પરંતુ તમે જાણો છો ડ બ્રોગલીનું લેમડાનું સૂત્ર,
केमिस्ट्री में भण्या छो चेप्टर 11 में भण्या छो कि द ब्रोगली माटे लेमडा शू लेता था एच अपॉन एम वी आ किंमत ने पधराई दो आमा 2 पाई आर एन एच अपॉन एम वी हवे एम वी ने उठाई ने ध्यान नाखो आर एम वी एन एच अपॉन 2 पाई आ आर एम वी ने शू कहेवाय एल कोणीय वेगमान तो आई गयो ने जवाब एल बराबर थई गयो कि नहीं साबित बोलो છે મજેદાર થિયરી નાનકડી અને એન શું છે ક્વોન્ટમ નંબર કક્ષાનો નંબર બે ત્રીજી કક્ષા પહેલી કક્ષા બીજી કક્ષા એમ ક્લિયર છે કે નહીં અને જે કક્ષાઓમાં હજી એક સેન્ટેન્સ લખવા જ લખી શકો કે જે કક્ષાઓ માટે આ જળવાઈ રહેતું હોય ને એ જ કક્ષાઓને સ્થિત કક્ષા કહેવાય કેમ કે એમાં જ આવું સ્થિત તરંગ ક્યાં ગયું લે ભૂસી નાખ્યું એમાં જ આવું સ્થિત તરંગ રચાય અને એ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા ફરતા ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં એટલે એને સ્થિત કક્ષાઓ કહેવાય બોલો આવડ્યું આ ડ બ્રોગલી કમ્પ્લીટ છે ને ઇઝી એકદમ ઓકે ચલો તમે ફોટો વોટો લઈ લેવાનો ઓકે બચ્ચા પાર્ટી છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરનો કામ પૂરું એમને એમ સ્ટોરી કહી દઉં કે લખવું પડશે આમાં કંઈ સ્ટોરી કહી દઉં જો બોરનું પરમાણુ મોડલ ટોટલ પાંચેક પોઈન્ટ લેવાના છે પાંચ મર્યાદાઓ છે જેને બહુ ડિટેલિંગ તમારે ટેક્સ્ટબુકમાંથી વાંચવી પડશે કેમ કે આખું ચેપ્ટર એટલી મહેનતથી ભણાવ્યું પછી હું બાર સાયન્સના વિદ્યાર્થી પાસે આશા રાખું કે આ થિયરી થોડુંક પોતાના ખભા પર ભાર લે અને વધુ જાણે અને પછી નેક્સ્ટ લેક્ચરમાં મારી જોડે આવો ચર્ચા કરવા તો વધારે મજા આવે છતાં હું તમને બ્રીફિંગ શોર્ટમાં કહી દઉં સમરી શું છે પહેલું બોરનું પરમાણુ મોડલ હાઇડ્રોજન જેવા સાદા પરમાણુ માટે જ છે હિલિયમમાં તો બે જ ઇલેક્ટ્રોન હોય ને તો હિલિયમને પણ આ મોડલ લાગુ નહીં પડતું લે ફેસલો દઈ ગયો તો બોર મોડલ ફક્ત હાઇડ્રોજન કે લીએ હે હિલિયમ જેવું બે ઇલેક્ટ્રોન વાળું ન્યુક્લિયસ બી હોય તો એમાંય બોરનું મોડલ એક્સેપ્ટ લાગુ પડતું નથી ક્લિયર બીજું હાઇડ્રોજન પરમાણુની જે વર્ણપટ રેખાઓ હતી એની આવૃત્તિનું તો પરફેક્ટ અનુમાન કર્યું આપણે વન પોન લેમડાવાળા સૂત્ર પરથી વન પોન લેમડા બરાબર આર વન પોન એમ સ્ક્વેર માઇનસ વન પોન એમ સ્ક્વેર આ સૂત્ર પરથી આવૃત્તિનું અનુમાન કર્યું આવૃત્તિનું પણ સાપેક્ષ આવૃત્તિઓની સાપેક્ષ તીવ્રતા પર કંઈ ખબર પડતી નથી તીવ્રતા પર કોઈ ચર્ચા ના થઈ કે બે જણાની આવૃત્તિ આવી છે તેમની વચ્ચે તીવ્રતામાં આવો ફરક કેમ છે એની પર કોઈ ચોખવટ નથી ક્લિયર પછી ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ એક રેખા હોય એની પર્સનલ તીવ્રતા પર બી કોઈ ચર્ચા નથી એ પણ સમજાવી શકતું નથી સાપેક્ષ તીવ્રતાએ નહીં પર્સનલ તીવ્રતાએ નહીં અને હિલિયમ જેવા પરમાણુ માટે બી નહીં ત્રણ મુદ્દા થઈ ગયા ચોથો બહુ જટિલ પરમાણુ માટે પણ આ લાગુ પડતું નથી છેલ્લું કે બોરે એવી ધારણા કરી છે કે ભાઈ ઇલેક્ટ્રોન વર્તુળાકાર ફરે છે પણ દોસ્ત ઇલેક્ટ્રોન લંબગોળ પણ ફરી શકે ઇલેક્ટ્રોન લંબગોળ પણ ફરી શકે તો એ ટાઈમે બોર મોડલ ચાલતું નથી તો બોર મોડલની આ બધી મર્યાદાઓ છે જે તમને વર્બલી કહી દીધી એમને ઉપર ઉપરનો તમને ખ્યાલ આવી ગયો હવે બહુ વિગત ડિટેલિંગ વાંચશો ને બહુ મજા આવશે આખા ચેપ્ટરનો નીચોડ છે આમાં યંત્રશાસ્ત્ર ક્વોન્ટમ શાસ્ત્ર એનું ક્યાં કજોડું થાય ક્યાં એમનું મિસમેચ થાય એ બધું બહુ સરસ લખ્યું છે તમે વાંચશો તો મજા આવશે હું તો બોલવામાં તો હમણાં બોલી જઈશ મને પાંચ મિનિટ લાગે બોલતા મારી માટે કંઈ પહેલી વાર નથી આ થિયરી સમજો પણ તમે વાંચો અને આમાં જે ચોથી પૂર્વધારણા ચોથી મર્યાદા કહીને મેં કે જટિલ પરમાણુઓ માટે લાગુ નહીં પડતું એમાં ક્વોન્ટમ શાસ્ત્ર અને યંત્રશાસ્ત્ર એ બંનેનું કજોડું કેમ બને છે એ પણ વાંચજો વ્યવસ્થિત તમને મજા આવશે યુ વિલ એન્જોય ઓકે મારી સાઈડથી ચેપ્ટર પૂરું હવે એની એક ક્લાસ ટેસ્ટ લઈ લઈએ ને ચલો આવી જાઓ જે કાલ વાંચવા આપ્યું હતું ને એની ટેસ્ટ લઈ લઈએ ઓકે આવજો